પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના જવાબ લખો દાખલા નંબર સો ચોકલેટ લાવે છે તેમાંથી તે અને એક ચતુર્થાંશ ચોકલેટ સુરેશને આપે છે બાકી રહેલ ચોકલેટમાંથી એક દ્વિતીયાંશ ચોકલેટ નિમેશને આપે છે તો દરેકને મળતી ચોકલેટની સંખ્યા શોધો બીના પાસે અંતે કેટલી ચોકલેટ બાકી રહેશે આખી રકમ વાંચશો તો તમે ગૂંચવાઈ જશો પણ એક એક લીટી વાંચીને દાખલો કરજો તો તમને સમજ પડશે કે હવે શું કરવાનું છે તો સૌથી પહેલાં છે બીના પાસે સો ચોકલેટ છે અને તેમાંથી એક ચોક ચતુર્થાંશ ચોકલેટ નિખિલને આપે છે તો દાખલો જરાક મોટો થશે તો નાના અક્ષરે લખજો તો અહીંયા પહેલાં નિમે નિખિલને આપે છે તો લખો નિખિલ નિખિલને કેટલી ચોકલેટ આપે છે સો ચોકલેટ છે એમાંથી એક ચતુર્થાંશ ચોકલેટ તો સો ગુણ્યા એકના છેદમાં ચાર હવે સો ભાગ્યા ચાર કરો તો પચીસના ઘડિયામાં આવે પચીસ ચોક્કું સો 25 ગુણ્યા એક તો પચીસ તો નિખિલને મળશે 25 ચોકલેટ અને નિખિલનું પતિ ગયો હવે વાંચવાનું એક ચતુર્થાંશ ચોકલેટ સુરેશને આપે છે તો હવે લખવાનું સુરેશ તો સુરેશને પણ એક ચતુર્થાંશ આપે છે તો એ પણ આપણે સો ગુણ્યા એકના ચાર કરવાના કેમ કે કુલ સો ચોકલેટમાંથી એક ચતુર્થાંશ નિખિલને આપે છે અને એક ચતુર્થાંશ સુરેશને આપે છે તો સો ગુણ્યા એક ચતુર્થાંશ હવે છેદ ઉડાવીએ તો આમાં પણ પચીસ ચોક સો તો પચીસ ગુણ્યા એક પચીસ તો પચીસ ચોકલેટ નિખિલને આપે છે અને પચીસ ચોકલેટ સુરેશને આપે છે આટલું વાંચું હવે હવે ખાસ ધ્યાનથી વાંચવું છે બાકી રહેલ ચોકલેટમાંથી આગળનો નથી વાંચવાનું ખાલી બાકી રહેલ ચોકલેટમાંથી તો પહેલાં નિખિલ અને સુરેશને પચીસ પચીસ ચોકલેટ આપી દે છે તો એ બેનો સૌથી પહેલાં સરવાળો કરવો પડશે તો પચીસ ચોકલેટ નિખિલને પચીસ ચોકલેટ સુરેશને પાંચ ને પંદરસો સૂન વધી એકને બે ત્રણ ત્રણ ને બે પાંચ તો પચાસ ચોકલેટ બેવ જણને આપે છે ખાલી આ તો આપણને બે જણને કેટલી આપી તે મળી પણ બાકી રહેલ ચોકલેટ એટલે કે કેટલી બાકી રહી તે શોધવાની છે તો સો ચોકલેટ હતી તેમાંથી પચાસ ચોકલેટ તો નિખિલ અને સુરેશને વેચવામાં પતી ગઈ તો પહેલા શોધવું પડશે કે સો ચોકલેટ હતી તેમાંથી પચાસ ચોકલેટ વેચી બાદ બાકી કરો તો શૂન્યમાંથી શૂન્ય જઈએ તો શૂન્ય શૂન્યમાંથી પાંચ નહીં જાય તો દસ તક લઈશું તો દસમાંથી પાંચ જાય તો પાંચ શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય તો પચાસ ચોકલેટ વધી કે બાકી રહી હવે આગળનું વાંચવાનું ચાલુ કરું કે બાકી રહેલ ચોકલેટમાંથી તો કેટલી ચોકલેટ બાકી રહી પચાસ ચોકલેટ તેમાંથી એક દ્વિતિયાંશ ચોકલેટ નિમેષને આપે છે તો હવે નિમેષને આપે છે તે શોધવાનું છે તો નિમેશને કેટલી આપે છે પચાસ ચોકલેટ બાકી રહી બાકી રહેલ ચોકલેટમાંથી એક દ્વિતીયાંશ એટલે પચાસ ગુણ્યા એકના છેદમાં બે પચાસ ભાગ્યા બે કરો તો આવે પચીસ પચીસ એકા પચીસ પચીસ દુ પચાસ એટલે નિમેષને પચીસ ચોકલેટ આપે છે તો દરેકને મળતી ચોકલેટની સંખ્યા શોધો તો આપણને દરેકને કેટલી ચોકલેટ મળે તે મળી ગયું કે નિખિલને પચીસ સુરેશને પચીસ અને નિમેષને પચીસ હજુ દાખલો પૂરો નથી થયો હજુ એક રીત છે બીના પાસે અંતે કેટલી ચોકલેટ બાકી રહેશે તો આ પચાસ ચોકલેટ આ બે આપવામાં પતી ગઈ અને નિમેશને આપે છે બીજી પચીસ ચોકલેટ તો પચાસ ચોકલેટ તો વહેંચી હતી વધતા પચીસ ચોકલેટ નિમેશને આપે છે જગ્યા હોય તો લખી દેવાનું કે નિખિલ અને સુરેશ તો શૂન્ય વત્તા પાંચ 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 ને બે સાત તો પંચોતેર ચોકલેટ વહેંચી આ તો કુલ કેટલી વહેંચી તે મળી હવે કેટલી ચોકલેટ બાકી રહેશે તેના માટે સો ચોકલેટમાંથી પંચોતેર ચોકલેટ બાદ કરીશું કે સો ચોકલેટ હતી ઓછા પંચોતેર ચોકલેટ વેચી હું ટૂંકમાં લખું છું આમાં ટૂંકમાં લખશો તો ચાલશે પણ પછી નોટમાં તમારે વ્યવસ્થિત આ દાખલા બધા ગણવાના છે રીત સર એકની નીચે એક બધા વ્યવસ્થિત દાખલા ગણવાના છે શૂન્યમાંથી પાંચ નહીં જાય તો દસ્તક લેવો પડશે પણ આની પાસે પણ નથી તો એક પાસેથી એક લઈએ તો એક પાસે વધશે શૂન્ય હવે દસ પાસેથી એક લઈએ તો દસ પાસે વધશે નવ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી સાત જાય તો બે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય તો પચીસ ચોકલેટ બાકી રહેશે જવાબ લખવાની જગ્યા નથી હું અહીંયા ટૂંકમાં જવાબ લખી દઉં છું કે બીના પાસે પચીસ ચોકલેટ બાકી રહેશે સ્વાધ્યાય પોથીમાં નાના અક્ષરે દાખલો ગણવાનો છે અને નોટમાં વ્યવસ્થિત પૂરેપૂરી વિગત લખીને નોટમાં દાખલો ગણવાનો છે ખાસ આવા દાખલાની તૈયારી કરવાની પરીક્ષામાં આવા દાખલા ખાસ પૂછાશે દાખલા નંબર બે એક દુકાનદારે અઠ્યાસી સફરજનમાંથી એક ચતુર્થાંશ સફરજન મિનલને આપ્યા અને ત્રણ ચતુર્થાંશ સફરજન જીનલને આપ્યા તો દુકાનદારે દરેકને કેટલા સફરજન આપ્યા તેની પાસે અંતે કેટલા સફરજન બાકી રહે એક એક લીટી વાંચીને આમાં પણ આપણે દાખલો કરીશું તો એક દુકાનદારી અઠ્યાસી સફરજનમાંથી એક ચતુર્થાંશ સફરજન મિનલને આપે તો પહેલાં લખીએ મિનલને તો કુલ હતા અઠ્યાસી સફરજન તેમાંથી એક ચતુર્થાંશ સફરજન મિનલને આપે છે તો ગુણ્યા એકના છેદમાં ચાર હવે અઠ્યાસી ભાગ્યા ચાર કરીએ તો ચાર દુ આઠ એક આઠ પતી ગયા બીજા આઠ બાકી રહ્યા તો એ પણ ચાર દુ આઠ ના સમજ પડે તો અઠ્યાસી ભાગ્યા ચાર કરવાના અને બાવીસ ગુણ્યા ચાર કરશો તો બાવીસ ચોક અઠ્યાસી તો આવશે જવાબ બાવીસ અને ત્રણ ચતુર્થાંશ સફરજન જીનલને આપ્યા હવે સુધીએ ઝીનલને કેટલા મળે તે તો ઝીનલને પણ અઠ્યાસી ગુણ્યા એક ચતુર્થાંશ કરીશું અહીંયા આપણને એક જ વાક્યમાં અને આટલા સફરજન આને આપ્યા લખ્યું છે એટલે અઠ્યાસી ભાગ્યે અઠ્યાસી ગુણ્યા એક ચતુર્થાંશ જ કરવા પડે હવે અહીંયા પણ બાવીસ ચોક અઠ્યાસી થશે તો ઝીનલને પણ મળે એ સોરી ત્રણ ચતુર્થાંશ છે તો અહીંયા લખાશે ત્રણ ચતુર્થાંશ તો બાવીસ ત્રણ તો બાવીસ તાલી થશે છાસઠ તો જીનલને બાવીસ સફરજન મિનલને બાવીસ સફરજન મળે અને જીનલને છાસઠ સફરજન મળે તો દુકાનદારે દરેકને કેટલા સફરજન આપ્યા તો એનો જવાબ મળી ગયો કે મિનલને બાવીસ અને જીનલને છાસઠ તેની પાસે અંતે કેટલા સફરજન બાકી રહે આ સવાલ ના પૂછ્યો હોય તો ડાયરેક્ટ આપણાથી જવાબ લખાય કે દુકાનદારે મિનલને બાવીસ અને જીનલને છાસઠ સફરજન આપ્યા પણ કેટલા સફરજન બાકી રહે એવું પૂછ્યું છે તો આપણે મિનલ અને જીનલને કેટલા આપ્યા તેનો સરવાળો કરીશું તો બાવીસ સફરજન મિનલને વધતા છાસઠ સફરજન જીનલને જીનલને બે ને છ આઠ બે ને છ આઠ અઠ્યાસી સફરજન કુલ થયા હવે જોવાનું કે દુકાનદાર પાસે કેટલા સફરજન હતા અઠ્યાસી સફરજન જ હતા જો વધારે હોત તો એ સફરજનમાંથી અઠ્યાસી સફરજન બાદ કરો તો તેની પાસે કેટલા સફરજન વધે તે મળે પણ આપણે અઠ્યાસી સફરજન જ હતા અને અઠ્યાસી સફરજન એ બંનેને વેચવામાં પૂરા થઈ ગયા એટલે કે તેની પાસે હવે સફરજન વધે નહીં તો આપણે આમાં બે જવાબ લખવા પડશે દુકાનદારે દરેકને કેટલા સફરજન આપ્યા તો પહેલાં લખવાનું દુકાનદારે મિનલને આપેલા છે તો લખવાનું મિનલને બાવીસ સફરજન અને જીનલને છાસઠ સફરજન આપ્યા તેની પાસે એક પણ સફરજન બાકી રહેશે નહીં આ રીતે આખા વાક્યમાં જવાબ લખવાનો દાખલા નંબર ચતુર્થાંશ નોટબુકની કિંમત 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 કેટલી થાય આપી છે શોધવાની છે તો સૌથી પહેલા ત્રણ ચતુર્થાંશ નોટબુક કેટલી થાય તે શોધીએ તો વીસ નોટબુક કીધી છે તો વીસના ત્રણ ચતુર્થાંશ કરવાના એટલે કે ત્રણ ચતુર્થાંશ નોટબુક કેટલી થાય તે મળે તો વીસ ભાગ્યા ચાર કરીએ તો આવે પાંચ તો પાંચ ગુણ્યા ત્રણ પાંચતાલીસ પંદર એટલે કે આપણે પંદર નોટબુકની કિંમત શોધવાની છે હવે પદ મૂકવાનું કે વીસ નોટબુકની કિંમત રૂપિયા એકસો સાહીઠ તો પંદર નોટબુકની કિંમત કેટલા કે કેટલી હવે ક્રોસ ગુણાકાર પંદર ગુણ્યા એકસો સાહીઠ છેદમાં વીસ શૂન્ય શૂન્ય ઉડાઈ દેવાના સૌથી પહેલાં એટલું ખાસ ધ્યાન રાખવાનું કે અંશમાં અને છેદમાં શૂન્ય હોય તો જેટલા શૂન્ય હોય એટલા ઉડાઈ દેવાના એક એક હોય તો એક એક ઉડાવવાના બે હોય તો બે બે ઉડાવવાના હવે ઉપર સોળ છે અને નીચે બે છે તો બેના ઘડિયામાં સોળ ક્યાં આવે તો બે અઠા સોળ પંદર ગુણ્યા આઠ કરે તો પંદર અઠા થાય એકસો વીસ તો જવાબ આવશે કે ત્રણ ચતુર્થાંશ નોટબુકની કિંમત એ પંદર નોટબુક નહીં લખાય ઉપર આપણે ત્રણ ચતુર્થાંશ નોટબુક કીધું છે એટલે લખાશે ત્રણ ચતુર્થાંશ નોટબુકની કિંમત એકસો વીસ રૂપિયા થાય દાખલા નંબર ચાર એક શાકભાજીની દુકાનમાં બટાકા રૂપિયા સોળ પ્રતિ કિલોગ્રામ અને ડુંગળી રૂપિયા વીસ પ્રતિ કિલોગ્રામના ભાવે મળે છે જો મનુભાઈને બંને વસ્તુઓ એક ચતુર્થાંશ કિલોગ્રામ ખરીદવી હોય તો દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે પ્રતિ કિલોગ્રામ એટલે કે એક કિલોગ્રામની કિંમત આપેલી છે કે સોળ રૂપિયાના કિલોગ્રામ બટાકા છે અને વીસ રૂપિયાના એક કિલો ડુંગળી છે અને બંને વસ્તુ એક ચતુર્થાંશ કિલોગ્રામ ખરીદવી છે તો પહેલાં બટાકા અને ડુંગળી માટે અલગ અલગ પદ મૂકીશું કે એક કિલોગ્રામ બટાકાની કિંમત સોળ રૂપિયા તો એક ચતુર્થાંશ બટાકાની કિંમત કેટલા રૂપિયા સોળ રૂપિયા તો એક ચતુર્થાંશ કિલોગ્રામ બટાકાની કિંમત કેટલા રૂપિયા હવે અહીં બાજુમાં જ ક્રોસ ગુણાકાર કરું છું એક ચતુર્થાંશ ગુણ્યા સોળ કરો કે સોળ ગુણ્યા એક ચતુર્થાંશ કરો તો જવાબ એક સરખો જ આવે તો ચાર ચોક સોળ તો ચાર રૂપિયા શેની કિંમત આવી ચાર રૂપિયા એક ચતુર્થાંશ કિલોગ્રામ બટાકાની કિંમત હવે બીજું પદ મૂકીશું ડુંગળીનું કે એક કિલોગ્રામ ડુંગળીની કિંમત વીસ રૂપિયા તો એક ચતુર્થાંશ કિલોગ્રામ ડુંગળીની કિંમત કેટલા રૂપિયા આનો પણ ગુણાકાર બાજુમાં ખરીશ એક ચતુર્થાંશ ગુણ્યા વીસ અથવા તો વીસ ગુણ્યા એક ચતુર્થાંશ કરવાના તો વીસ ભાગ્યા ચાર કરીએ તો પાંચ ચોક વીસ તો પાંચ રૂપિયા ડુંગળીની કિંમત આવી હવે વાંચવાનું કે તો દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે તો ચાર રૂપિયા બટાકાના અને પાંચ રૂપિયા ડુંગળીના તો હવે બંનેનો સરવાળો કરવાનો તો ચાર રૂપિયા બટાકાની કિંમત વત્તા પાંચ રૂપિયા ડુંગળીની કિંમત ચાર વત્તા પાંચ નવ રૂપિયા ચૂકવવા પડે જવાબ લખવાનો દુકાનદારને કુલ નવ રૂપિયા ચૂકવવા પડે આ રીતે એક એક લીટી વાંચી અને બધા દાખલા તમે ગણશો તો તમને દાખલામાં સમજ પડશે તો તમારે આખું નવમું ચેપ્ટર ચોપડીમાં પોથીમાં અને જે દાખલા મેં નોટમાં કરવાના કીધા છે એ બધા દાખલા નોટમાં કરવાના છે આજે પ્રશ્ન આઠના ચાર દાખલા છે તે બધા દાખલા વ્યવસ્થિત રીત સાથે અને છૂટું છૂટું લખવાનું નોટમાં કે તમે ગમે ત્યારે પરીક્ષા વખતે વાંચો તો તમને ખ્યાલ આવે કે આ દાખલો કઈ રીતે કરવાનો છે એકદમ ભેગું ભેગું ઝીણું ઝીણું લખશો તો તમે પરીક્ષામાં ખબર નહીં પડે કે આના પછી કયો સ્ટેપ કરવાનો છે અને એક એક લીટી વાંચીને કરશો તો જ તમને દાખલામાં સમજ પડશે એટલે આજે પ્રશ્ન આઠના ચાર દાખલા નોટમાં પણ કરવાના છે અને પ્રશ્ન છ સાત અને આઠ સ્વાધેય પોથીમાં પૂરવાનું છે